Let's start. Friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your parents, your friends, your relative, all are safe. And you are enjoying this new era, this new way of learning. Mitro, last lecture ni andar, apne chapter number 2 finished kariyu. एना सारा कक्षाना एमसीक्यू पण मैं तुमने करायवा अत्यारे जे बोर्डनी ब्लूप्रिंट छे बोर्डनी पेपर स्कीम छे प्रमाणे 50 मार्क्स ना एमसीक्यू 50 मार्क्स नो सब्जेक्टिव पूछाशे सो एमसीक्यू प्लेस अ वेरी मच इम्पोर्टेंट रोल मात्र बोर्डनी एग्जाम मा नहीं गुजसेट नी एग्जाम मा अने जेडबल याने नीट जेवी कॉम्पिटिटिव एग्जामिनेशंस मा पण एमसीक्यू नो महत्व खूब ज वधारे छे तो मित्रों हूँ तुमने बदे बदा दरेके दरेक चैप्टर में 25 थी 30 सारा एमसीक्यू हूँ तुमने सॉल्व करावीश बीजा 101 जेटला एमसीक्यू तुमने जाते प्रेक्टिस माटे आपीश एना डाउट्स हूँ सॉल्व करावीश तो आ दरेक चैप्टर में आपणे आ रीते आगळ वधीशुं लास्ट लेक्चर में मैं तुमने 20-25 एमसीक्यू करायवा था आजे तमारे आ डाउट एक्स्ट्रा एमसीक्यू ना जे नोट्स तुमने आप्या छे एना डाउट्स तमारे मने पूछवाना छे अमुक लोकोए काले पूछा था लास्ट लेक्चर में तो मित्रों हाँ तो मित्रों चैप्टर नंबर 2 ना एक्स्ट्रा एमसीक्यू ना डाउट्स तुम्हारे मने पूछवाना छे तुम्हारा अत्यारे मोबाइल में सेकंड चैप्टर ना एक्स्ट्रा एमसीक्यू ना नोट्स तुम्हारा मोबाइल में आ गया हशे तो दिखाई रहा छे मित्रों तुम्हारा मोबाइल में सेकंड चैप्टर ना नोट्स हाँ के ना हाँ सर तो डाउट पूछो चलो चलो एनीबॉडी वांट्स टू आस्क एनी डाउट सर सातवो कराओ ना ओके क्वेश्चन नंबर 7 फाइन चलो क्वेश्चन नंबर 7 कौन डाउट छे कौन बोलियो राजवी राजवी मने एम को के आ बन्ने कैपेसिटर केवा जोडमा छे आ बन्ने कैपेसिटर मैं जे लिखे देखाय छे मित्रों मैं जे राउंड कर्यो छे देखाय छे हाँ तो राजवी जणावो तो आ बन्ने कैपेसिटर केवा जोडमा छे C/2 ચલો ઉપર C/2 થશે અને આ નીચે પણ બે શ્રેણીમાં છે એનું પણ C/2 પણ આ C/2 ને C/2 કેવા કોમ્બિનેશનમાં આવશે એ બંને કેવા જોડામાં આવશે સમાન તો સમાંતરમાં તો એડિશન થાય તો C/2 પ્લસ C/2 એટલે શું આવશે બોલો શું આવશે સમાંતરમાં એડિશન થાય તો C/2 પ્લસ C/2 શું થાય અલા C/2 પ્લસ C/4 શું બોલો આ લોકો કલા યાર તમે લોકો તો હદ કરી સી થાય સર સી થાય સર હદ એટલે હદ થઈ ગઈ હવે તો C/2 પર C/2 એટલે એક જણો C/4 બોલ્યો બોલો એટલે સી થશે એટલે સી તરીકે 3 માઇક્રોફેરેડ છે એટલે આ ભાગનું 3 માઇક્રોફેરેડ થશે આનું પણ સિમિલરલી 3 માઇક્રોફેરેડ અને આનું પણ 3 માઇક્રોફેરેડ હવે 3 માઇક્રોફેરેડ 3 માઇક્રોફેરેડ અને 3 માઇક્રોફેરેડ કેવા જોડામાં આવશે એ ત્રણેય કેવા જોડાણમાં આવશે શ્રેણી શ્રેણીમાં તો શ્રેણીમાં 3 માઇક્રોફેરેડ ના 3 કેપેસિટર શ્રેણીમાં આવે તો 3 ને 3 નું શ્રેણી મિત્રો n કેપેસિટર શ્રેણીમાં હોય તો C/n થાય 3 સમાન કેપેસિટર શ્રેણીમાં તો C/3 થાય તો આમાં C ઇફેક્ટિવ 3/3 એટલે 1 માઇક્રોફેરેડ આવશે ડાઉટ ક્લિયર થયો પ્રાચી રાજવી કોણ હતું હા સર ઇઝ ઇટ ક્લિયર હા ઓકે
चलो पची सर 27 27 ओके समांतर प्लेट कैपेसिटर ની બે પ્લેટો વચ્ચેની જગ્યાને એક T1 જાડાઈ અને બીજું T2 જાડાઈ અને K1 અને K2 ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમથી ભરવામાં આવે છે. વિદ્યુતભાર Q હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? જો વાત સાંભળજો. ઓકે હવે રકમમાં એવું આપ્યું છે કે T1 જાડાઈનો ભાગ કોઈ એક માધ્યમથી ભરવામાં આવે છે અને T2 જાડાઈનો ભાગ કોઈ બીજા માધ્યમથી ભરવામાં આવે છે એવું રકમમાં આપ્યું છે. ઓકે તો T1 જાડાઈનો ભાગ છે ને એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક K1 છે અને T2 જાડાઈનો જે ભાગ છે એનો ડાયરેક્ટ T2 છે. તો એક વસ્તુ તો કન્ફર્મડ છે કે અહીંયા આગળ બે કેપેસિટરો બનશે અને બંને કેપેસિટરો કેવા જોડાણમાં આવશે મિત્રો? શ્રેણી. શ્રેણીમાં. વેરી ગુડ. ચલો કોઈ મને કહેશે C1 બરાબર મારે શું લખવું જોઈએ? એપ્સિલોન નોટ કે એપ્સિલોન નોટ C2 બરાબર શું લખશું મિત્રો? K2 એપ્સિલોન નોટ A/T2 લખાશે મિત્રો. શું આ ખબર પડ્યો? હવે શ્રેણી જોડાણમાં 1/C ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2. તો 1/C ઇફેક્ટિવ તો 1/C1 C1 તરીકે આવશે K1 એપ્સિલોન નોટ A અપોન D1 અને અપોન D1 એટલે T1 ઉપર જશે. વ્યસ્ત સી નું વ્યસ્ત કરવાનું છે તો K2 એપ્સિલોન નોટ A/T2 ઉપર જશે. તો મિત્રો 1/C ઇફેક્ટિવ બરાબર એપ્સિલોન નોટ A કોમન તો આવશે T1/K1 પ્લસ T2/K2 લખાશે આવું મિત્રો. હવે બંને બાજુ Q વડે ગુણી નાખીએ. તો Q/C તો શું થશે મિત્રો? V. નહીં, Q/C શું થશે? વિદ્યુત સ્થિતિમાન V થઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે તો શું આવો કોઈ ઓપ્શન છે મિત્રો? D. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો હવે પૂછો ડાઉટ. સર 18 ક્વેશ્ચન નંબર 18. ઓકે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ 9 pF છે. એટલે સૌથી પહેલા કેસ 1, બે કેપેસિટર વચ્ચેનું માધ્યમ હવા છે તો ત્યારનું કેપેસિટન્સ એપ્સિલોન નોટ A/D હોય અને એ 9 pF છે. હવે કેસ નંબર 2, હવે એવું કહે છે
કે બે પ્લેટ વચ્ચેનો ઓલી આકૃતિ રાખવાની જરૂર હતી. આગળના ક્વેશ્ચનની આકૃતિ રાખી હોત તો સારું. હવે એવું કહે છે કે બે પ્લેટ વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશમાંથી ડી બાય થ્રી જાડાઈનો જે ભાગ છે, ડી બાય થ્રી જાડાઈનો જે ભાગ છે એમાં ડી બાય થ્રી જાડાઈના ભાગમાં શું રાખવાનું છે? હા, ડાયલેક્ટ્રિક અચળાંક 3 હળ હોય એવું માધ્યમ છે અને 2D/3 વાળા ભાગમાં ડાયલેક્ટ્રિક અચળાંક 6 હોય એવું માધ્યમ છે. ચલો, તો હવે એવું રકમમાં જ આપ્યું જ છે કે ડી બાય થ્રી ભાગમાં ડાયલેક્ટ્રિક અચળાંક 3 હોય અને બીજા માધ્યમમાં ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે એવું માધ્યમ છે. તો હવે તંત્રનું નવું કેપેસિટન્સ કેટલું? તો મિત્રો, હવે બે કેપેસિટર એકબીજાની કેવા જોડાણમાં આવશે? વળી પાછું શ્રેણીમાં. તો મિત્રો મને કહો કે C1 બરાબર મારે શું લખવું જોઈએ? K1 epsilon naught A upon D by 3. તો આ થઈ જશે 3 K1 epsilon naught A by D. તો 3, ચલો રાખીએ આમનામ, ચલો આમનામ રાખીશું. ચલો પણ K1 ચલો રાખીએ આમનામ. C2 બરાબર K2 epsilon naught A upon 2D by 3. તો આ થઈ જશે 3K2/2 into epsilon naught A upon D. ચલો આવું થશે મિત્રો. હવે K1 ની કિંમત કેટલી છે મિત્રો? K1 ની કિંમત કેટલી છે? 3. K1 ની કિંમત 3 છે. અને C0 કેટલું છે? C0 એપ્સિલોન નોટ A/D કેટલું છે? 9 પીકોફેરાડ. તો આ 9, આ 3 અને 3, 3 તારી 9, 9 ને 81. તો C1 આવશે 81 પીકોફેરાડ અને C2 શું આવશે? 3. K2 ની કિંમત છે 6/3. 9 9 81 once again 81. હવે 81 81 વાળા બે શ્રેણીમાં છે તો સમાન મૂલ્યના બે કેપેસિટર શ્રેણીમાં હોય તો સમતુલ્ય બીજા ભાગનું થાય. તો 81/2 એટલે 40.5 પીકોફેરાડ. કોઈ ઓપ્શન છે? ક્લિયર થઈ ગયો? કોનો ડાઉટ હતો? હા સર. ઇટ ઓકે, સમજ પડ્યો? ઓકે, ચલો પછી કોઈ? ફોર્ચ્યુનેટલી પહેલાની આરે જ મેળ થઈ જશે. જો ચલો આ બે 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 ને બે ને વાળા 5 સમાંતરમાં છે તો સમાંતરમાં તો એડિશન થાય તો 2 2 2 2 5 વખત એટલે 10 થઈ જશે. અને 2 અને 2 વાળા બે શ્રેણીમાં છે તો શ્રેણીમાં અડધું થાય. સમાન મૂલ્યના બે શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ અડધું, 2 અને 2 નું અડધું એટલે 1 થાય. હવે 10 અને 1 કેવા જોડાણમાં આવ્યા? 10 અને 1 શ્રેણી જોડાણમાં. શ્રેણીમાં તો શ્રેણીમાં શું કરવું પડે? 10 × 1 upon 10 + 1, કાં તો 10/11 આવી ગયું. તો પહેલા જ ઓપ્શનમાં મેળ પડી ગયો, આપણો ફાયદો થઈ ગયો, 4 વખત કરવું ના પડ્યું. કોણ હતું? ક્લિયર? કોનો ડાઉટ હતો? ઓકે, ચલો પછી 44 બોલો. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન બોલો, સંભળાતો નથી. 44. ઓકે, ઓકે
તો એક વિદ્યુત ભારિત કેપેસિટર ની ઉર્જા યુ છે, હવે બેટરી દૂર કરી તેના જેવા જ કેપેસિટર. શું તમે લાસ્ટ લેક્ચરમાં એબસેન્ટ હતા? એક વાર નહીં, બે વખત વાત થઈ છે આવડી. છેલ્લા બે લેક્ચર થી આ વાત થઈ રહી છે. તો યાદ કરો, બે વસ્તુ સમજાવી હતી સમાન, એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડીએ. તો છેલ્લા બે લેક્ચર થી આ સમજાવી રહ્યો છું. છેલ્લા બે લેક્ચર થી વાત થયેલી છે કે નંબર વન, કે જો કોઈ એક કેપેસિટર ની ઉર્જા પૂછે આ રીતે તો શું આન્સર આવશે મિત્રો? U/4. અને આખા તંત્ર ની પૂછે તો U/2. હા, તો લાસ્ટ લેક્ચર નું છે ને વિડીયો લેક્ચર તમને મળશે યુટ્યુબ માં, જેનો ડાઉટ છે ને એક વાર દેખી લેવું. ખરેખર છેલ્લા બે લેક્ચર થી આ વાત થઈ રહી છે. કોઈ એક કેપેસિટર માટે U/4 આવે અને સમગ્ર તંત્ર માટે પૂછે તો U/2 આવે. ઇઝ ધેટ ક્લિયર? અને લાસ્ટ લેક્ચર માં તો મેથડ સાથે પણ સમજાવ્યું હતું, લાસ્ટ લેક્ચર માં સોલ્યુશન પણ કર્યું હતું મેં. ઓકે, ચલો પછી 37. ઓકે, તો આપણને ખબર છે કે કરવું પડતું કાર્ય કેટલું હોય. કોઈ ક્યુ વિદ્યુત ભાર ને બિંદુ એ થી બિંદુ બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો Q(VA-VB) થાય. પણ અહીંયા આગળ બિંદુ એ પાસે અને બિંદુ બી પાસે સ્થિતિમાન એક્ઝેક્ટલી સરખા હશે અને KQ/R હશે, તો પછી કાર્ય કેટલું આવે મિત્રો? ક્યુ વિદ્યુત ભાર ને એ થી બી લઈ જવા માટે કરવું પડતું કાર્ય Q(VA-VB), પણ એ બિંદુ પાસેનું સ્થિતિમાન પણ KQ/R, બી બિંદુ પાસેનું સ્થિતિમાન પણ KQ/R, તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શૂન્ય એટલે કાર્ય પણ શૂન્ય. ચલો ક્લિયર? કોણ ડાઉટ હતો? હા સર. ઇઝ ઇટ ઓકે? ઇઝ ઇટ ક્લિયર? ચલો બોલો, હવે ડાઉટ પૂછો. સર 42. 42, ઓકે. તો 42 ક્વેશ્ચન જે છે આકૃતિમાં ચોરસના, હા, તો 42 ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે ચોરસના ચાર શિરોબિંદુઓ પર +Q, +Q, -Q, -Q વિદ્યુત ભાર છે. હવે એ બી અને સીડી ના વિદ્યુત ભાર ઇન્ટરચેન્જ કરીએ. અત્યારે બે પ્લસ ક્યુ ઉપર ને બે માઇનસ ક્યુ નીચે છે, તો ઇન્ટરચેન્જ કરે તો ઉપર -2Q, ઉપર -Q, -Q, નીચે +Q, +Q આવી જાય, તો શું ફરક પડે એવો ક્વેશ્ચન છે. ફરક શું પડે એવો ક્વેશ્ચન છે. તો મિત્રો સૌથી પહેલા ચોરસ નું કેન્દ્ર વિચારીએ. ચલો આ ચોરસ નું કેન્દ્ર છે. ઓકે, હવે મને કહો કે આ જે એ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તરફ આવશે કે અવે ફ્રોમ ધ વિદ્યુત ભાર આવશે? એ નેગેટિવ વિદ્યુત ભાર છે, એ પર નેગેટિવ વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ એ થશે કે અવે ફ્રોમ ધ એ થશે? ટુવર્ડ. એ પર વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ એ આવે, બીકોઝ ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર દાખલ થાય. ચલો બી નું વિદ્યુત ક્ષેત્ર પણ દાખલ થશે, એટલે બી નું વિદ્યુત ક્ષેત્ર પણ ટુવર્ડ્સ ધ બી આવશે. ચલો સી નું વિદ્યુત ક્ષેત્ર શું થશે? અવે ફ્રોમ ધ સી કે ટુવર્ડ્સ ધ સી? અવે ફ્રોમ ધ સી થશે. તો સી નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સી થી દૂર જતી દિશામાં હશે, એટલે આ રીતે હશે. અને ડી નું વિદ્યુત ક્ષેત્ર પણ ડી થી દૂર જતી દિશામાં, એટલે ડી નું વિદ્યુત ક્ષેત્ર પણ આમ આવશે. તો હવે આ ચારે ચાર વિદ્યુત ક્ષેત્રનું ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વડે વિચારવું પડે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વડે વિચારતા ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ મળ્યું. જો તો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં મળ્યું, પણ મિત્રો વિદ્યુત ભારો ઇન્ટરચેન્જ થઈ જાય, ઉપર માઇનસ નીચે પ્લસ થઈ જાય, તો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળત? પોઝિટિવ વાય.
તો ઉપર તરફ પોઝિટિવ જો વિદ્યુત પરો ઇન્ટરચેન્જ થઈ જાત ઉપર નીચેના તો વિદ્યુત ક્ષેત્ર પણ ઇફેક્ટિવ ઉપર થઈ જાત નીચેના બદલે પણ વિદ્યુત સ્થિતિમાન તો કેટલું આવે ખબર છે બે ધન વિદ્યુત ભાર છે અને બે ઋણ વિદ્યુત ભાર છે તો બે વખત પ્લસ કે ક્યુ બાય આર અને બે વખત માઇનસ કે ક્યુ બાય આર ચાહે વિદ્યુત ભાર ગમે ત્યાં હોય તો વિદ્યુત સ્થિતિમાન તો શૂન્ય જ આવશે કારણ કે બે પ્લસ કે ક્યુ બાય આર બે માઇનસ કે ક્યુ બાય આર સ્થિતિમાન શૂન્ય નું શૂન્ય જ રહેશે પણ વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ જશે તો કયો ઓપ્શન સાચો બનશે મિત્રો ડી તો ડી ઓપ્શન સાચો બનશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે પણ વી અચળ રહે છે શૂન્ય જ રહે છે ક્લિયર છે ડાઉટ કોનો તો ડાઉટ હા સર ઓકે ચલો પછી 56 અબ તક 56 કબ તક 56 તો બે માઇક્રો ફેરેડ ના કેપેસિટર પર નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શોધવાનો છે સમજ્યા જો આ બે માઇક્રો ફેરેડ અને બાજુમાં કેટલા માઇક્રો ફેરેડ લખું બોલો તો કે કહેશે મને કેટલા લખું બોલો બાજુમાં 18 માઇક્રો ફેરેડ ઓકે શ્રેણી જોડાણમાં દરેક પદનો વિદ્યુત ભાર સમાન હોય વિદ્યુત ભાર શ્રેણીમાં સમાન હોય અને યાદ કરો વોલ્ટેજ માટે શ્રેણી જોડાણમાં શું કરવું પડે તો V1 પ્લસ V2 V2 બરાબર V પણ V તરીકે 100 છે V ના બદલે Q બાય C1 પ્લસ Q બાય C2 બરાબર 100 તો Q ભાગ્યા C1 તરીકે 2 છે Q ભાગ્યા C2 તરીકે 18 છે માઇક્રો છે હું માઇન્ડમાં રાખીશું 9 વડે ગુણું અને 9 વડે ભાગું તો 9Q બાય 18 પ્લસ Q બાય 18 એટલે આ થઈ જશે 10Q બાય 18 તો Q નો આન્સર આવશે 180 માઇક્રો કુલમ્બ હવે મારે V1 શોધવું છે 2 માઇક્રો ફેરેડ ના કેપેસિટર પરના વોલ્ટેજ એટલે V1 શોધવું તો V1 બરાબર શું આવશે Q બાય C1 Q મળ્યું 180 માઇક્રો C1 તરીકે 2 180 ભાગ્યા 2 90 વોલ્ટ તો આપણને 2 માઇક્રો ફેરેડ ના કેપેસિટર પરના વોલ્ટેજ 90 વોલ્ટ મળશે ચલો સમજ્યા ક્લિયર છે કોણ ડાઉટ હતો હા સર તો પછી 57 શું કહો છો 57 ઓકે વાહક પ્રવાહીના સમાન 27 ગોળાકાર બુંદો દરેકનું સ્થિતિમાન V0 છે તો મોટું બુંદ બનાવે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો બધા ઓપ્શન્સ ખોટા છે મિત્રો અહીંયા આગળ ઓપ્શન્સ બધા ખોટા છે ઓપ્શન કેન્સલ કરી નાખો પણ ક્વેશ્ચન બહુ સરસ છે ક્વેશ્ચન ઇઝ અ રિયલી ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન બધા કેન્સલ જો 27 બુંદો ભેગા મળી અને મોટું બુંદ બનાવે તો નવું સ્થિતિમાન કેટલું પહેલી વાત ધારો કે n બુંદો ભેગા થાય છે તો મોટા બુંદનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ નાના બુંદનું ઘનફળ તો r બરાબર n રેસ ટુ 1/3 સ્મોલ r પહેલી વાત મોટા બુંદ પરનો વિદ્યુત ભાર ઓબ્વિયસલી નાના બુંદ દરેકનો વિદ્યુત ભાર તો એડિશન જ થાય તો દરેક નાના બુંદ પરનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ હોય તો મોટા બુંદ પરનો વિદ્યુત ભાર n સ્મોલ ક્યુ થશે તો હવે મોટા બુંદ પરનું વિદ્યુત સ્થિતિમાનને V' કહીએ તો કે કેપિટલ ક્યુ બાય કેપિટલ આર કેપિટલ ક્યુ જેને n ટાઈમ્સ સ્મોલ ક્યુ કેપિટલ આર n રેસ ટુ 1/3 સ્મોલ આર અંશમાં n રેસ ટુ 1 છેદમાં n રેસ ટુ 1/3
અંશમાં n રેસ ટુ 1 છેદમાં n રેસ ટુ 1 બાય 3 તો 1 માઇનસ 1 બાય 3 તો શું થાય n રેસ ટુ 2 બાય 3 થાય અને બાકી રહેશે k ક્યુ બાય r પણ k ક્યુ બાય r તો શું કહેવાય નાના બુંદનું સ્થિતિમાન તો આમ મોટા બુંદ પરનું સ્થિતિમાન n રેસ ટુ 2 બાય 3 ઇન્ટુ v0 અહીંયા આગળ બુંદોની સંખ્યા 27 છે અહીંયા આગળ બુંદોની સંખ્યા 27 છે તો 27 ની બે તત્યાંશ ઘાત કરો તો 9 આન્સર આવે 27 ની બે તત્યાંશ ઘાત કરો તો આન્સર 9 આવે 27 નું ઘનમૂળ 3 3 નો વર્ગ 9 તો 9v0 આન્સર આવશે આ ક્વેશ્ચન માં પર્ટીક્યુલરલી આન્સર શું આવશે મિત્રો આ ક્વેશ્ચન માં v' બરાબર 9v0 આન્સર આવશે પણ શોર્ટકટ કયો યાદ રાખવાનો તમારે શોર્ટકટ n બુંદો ભેગા થાય તો મોટા બુંદ નું સ્થિતિમાન n રેસ ટુ 2 બાય 3 ઇન્ટુ v0 યાદ રાખવું ઇઝ ધેટ ક્લિયર આઈએમપી ક્વેશ્ચન શું સમજ પડ્યો તમે લોકો મારી વાત સાંભળી રહ્યા છો મારો અવાજ સંભળાય છે મિત્રો હા સર તો આ કોનો ડાઉટ હતો કોનો ડાઉટ હતો હા ક્લિયર થઈ ગયો સારો ક્વેશ્ચન હતો આઈએમપી ક્વેશ્ચન છે ગુજરાતમાં એક બે વખત પૂછાઈ પણ ગયો છે ચલો પછી 47 તો 47 ની અંદર આ જે પહેલો જે બ્રાન્ચ છે ને એનો કેપેસિટન્સ સી છે ચલો કોણ બોલ્યું ડાઉટ કોનો છે આ 47 સર જીનલ જીનલ મને કહેશો આ બીજી બ્રાન્ચ નું કેપેસિટન્સ કેટલું થશે સર સી બાય 2 અચ્છા સી બાય 2 ત્રીજી બ્રાન્ચ નું સી બાય 4 ચોથી બ્રાન્ચ નું સી બાય 8 અને એ બધા કેવા જોડાણમાં છે એ બધા કેવા સમાંતરમાં તો સમાંતરમાં ઇફેક્ટિવ કેપેસિટન્સ કઈ રીતે મળે એડિશન બધાનો એડિશન એકદમ સાચી વાત તો c + c / 2 + c / 4 + c / 8 સો ઓન તો મિત્રો આ તો સમ ગુણોત્તર શ્રેણી છે જો c ઇફેક્ટિવ માં બધામાંથી c કોમન લઈ લો તો 1 + 1/2 + 1/4 + 1/8 એન્ડ સો ઓન આ તો મિત્રો સમ ગુણોત્તર શ્રેણી છે અને સમ ગુણોત્તર શ્રેણીનો સરવાળો સમ ગુણોત્તર શ્રેણીનો સરવાળો a / 1 - r r લેસ ધેન 1 હોય તો આ સૂત્ર સાચું જો આ ગુણોત્તર કેટલો છે જો બાયોલોજી વાળા ધ્યાન રાખજે મેથ્સ વાળાને તો ખબર છે આ વસ્તુ તો બાયોલોજી વાળા જો બીજા પદ ભાગ્યા પહેલું પદ કરો તો 1/2 આવશે ત્રીજા પદ ને બીજા પદ વડે ભાગો તો પણ 1/2 આવશે ચોથા પદ ને ત્રીજા વડે ભાગો તો પણ 1/2 જ આવશે એટલે આ ગુણોત્તર હંમેશા અચળ 1/2 જ રહેશે તો આ ગુણોત્તર 1/2 આ સૂત્રમાં એ છે ને પ્રથમ પદ છે સમ ગુણોત્તર શ્રેણીનો સરવાળો એ પ્રથમ પદ અને આર ગુણોત્તર આ સમ ગુણોત્તર શ્રેણીનો સરવાળાનું સૂત્ર છે આ સરવાળાનું સૂત્ર છે જ્યાં એ પ્રથમ પદ અને આર ગુણોત્તર તો હવે અહીં આગળ સી ઇફેક્ટિવ શું આવશે સી ઇન્ટુ સરવાળો વાત તે પ્રમાણે એ ઇન્ટુ 1 માઇનસ આર એ અપોન 1 માઇનસ આર પ્રથમ પદ તો શું છે 1 જ છે અને દરેક અનુક્રમે આવતા પદોનો ગુણોત્તર કેટલો છે 1/2 છે ગુણોત્તર આર ઇઝ ધ રેશિયો રેશિયો એટલે ગુણોત્તર પ્રથમ પદ 1 છે ગુણોત્તર 1/2 છે 1 માંથી 1/2 છેદમાં જાય તો છેદમાં 1/2 હશે 2 ઉપર આવશે તો આન્સર આવશે 2c પણ c નું મૂલ્ય આપણને રકમમાં આપ્યું છે કે c નું મૂલ્ય તો 1 છે તો જવાબ આવશે 2 ગુણ્યા 1 એટલે કે 2 માઇક્રોફેરેડ તો જીનલ સ્ક્રીનશોટ પડે તો પાડી નાખજો જેને જરૂર પડે એ લોકો સ્ક્રીનશોટ પાડી નાખે તો
તો શું આ સમજમાં આવ્યો? હા સર. તો પછી લાસ્ટ કોલ, એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક? કોઈને પૂછવું છે કશું? હવે લાસ્ટ કોલ 67. ક્વેશ્ચન નંબર 67. ઓકે. ધાતુના બે સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ R1 અને R2 છે. સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ R1 અને R2 છે. તો તેમના બંને પરની પૃષ્ઠ ઘનતાઓ સિગ્મા છે. તો બંનેની પૃષ્ઠ ઘનતાઓ સિગ્મા છે એવું રકમમાં આપણને આપ્યું છે. બંનેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે તો ક્વેશ્ચન શું છે? તો તેમના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? ચલો, કેન્દ્ર પર સ્થિતિમાન પૂછ્યું છે. તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે ભાઈ બંને કવચને કારણે જેટલું ઉત્પન્ન થવાનું હોય એટલું હોય. તો V1 પ્લસ V2 જેટલું હોય. ચલો, V1 ના બદલે હું શું લખી શકું? તો યાદ કરો, કવચની અંદરના દરેક બિંદુએ કવચને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કવચની પોતાની સપાટી જેટલું હોય. તો આ કેન્દ્રનું બિંદુ એ બંને કવચની અંદર છે. તો બંને કવચ વડે ઉદ્ભવતું સ્થિતિમાન પોતપોતાની સપાટી જેટલું, એટલે કે Q1 અપોન R1 પ્લસ કે Q2 અપોન R2. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, આઈ હેડ સીન ધીસ ક્વેશ્ચન મેની ટાઈમ્સ. ચલો, કે કોમન, Q1 અપોન R1 પ્લસ Q2 અપોન R2. કે ના બદલે 1/4πε0. Q1 ના બદલે શું લખી શકાય મિત્રો? સિગ્મા ના એસ સિગ્મા સિગ્મા બરાબર Q/A. તો Q બરાબર શું લખી શકાય? સિગ્મા એ. તો સિગ્મા 1/4πR1² / R1 અને સિગ્મા 2/4πR2² પણ મિત્રો, મેં સિગ્મા 1 ને સિગ્મા 2 ના લખ્યું. શું કામ? પૃષ્ઠ ઘનતા સમાન આપેલી છે. 4πσ કોમન, 4πσ બંને માંથી કોમન, છેદમાં 4πε0 તો છે જ. R1² / R1 બરાબર R1 રહેશે અને R2² / R2 એટલે R2 રહેશે. તો ફાઈનલી જે આન્સર આવશે, σ/ε0 R1 + R2 આવશે. તો આવે છે મિત્રો આન્સર? જુઓ તો સમજમાં આવ્યો મિત્રો? ગુડ વન, ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. હવે તમને આમાં હજી એક કવચ આપ્યું હોય અને માની લો કે એની પૃષ્ઠ ઘનતા માઇનસ સમથિંગ આપી છે. હજી એક કવચ આપ્યું, ધારો કે અર્જુન એક કવચ આપ્યું છે અને એની પૃષ્ઠ ઘનતા કંઈક સમથિંગ સમથિંગ માઇનસ આપી છે. તો તમે કરી શકો ને આ ટાઈપના ક્વેશ્ચન? ધારો કે -2σ પૃષ્ઠ ઘનતા આપી છે, તો કરી શકાય ને? તો હજી એક પદ વધે અને જવાબ લાવી શકો. ઇઝ ધેટ ક્લિયર? હા કે ના? અલા, હા તો કેતો નાખો, બોલો. કોનો ડાઉટ હતો? ઋષિકા. હા, ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, ચલો હવે હું ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરું છું. કોઈને પૂછવું છે કઈ પણ? લાસ્ટ કોલ, કોઈને કઈ પૂછવું છે કઈ? ઓકે, આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 3.
શું મિત્રો તમારા મોબાઈલ ની અંદર વ્હાઇટ બોર્ડ આવી જાય છે? હા. ઓકે, ચેપ્ટર નંબર 2 ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ અને એકદમ સરળ છે, બહુ મજા આવે એવું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 અને 2 માં આપણે વિદ્યુત ભારોને સ્થિર અવસ્થામાં રાખ્યા હતા, વિદ્યુત ભારોને ગતિ નહોતી કરાવી. પણ જો વિદ્યુત ભારો ગતિમાં આવે તો વિદ્યુત પ્રવાહ રચાય, અને ચેપ્ટર નંબર 3 નું નામ જ છે પ્રવાહ વિદ્યુત. એટલે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી વાતચીત કરવાની છે. પણ સૌથી પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે વિદ્યુત પ્રવાહ સમય સાથે અચળ પણ હોઈ શકે અને સમય સાથે બદલાતો પણ હોઈ શકે. જો સમય સાથે પ્રવાહ બદલાતો ના હોય તો એવું એક પ્રવાહનું એક્ઝામ્પલ ડીસી પ્રવાહ, આપણી મોબાઈલની બેટરી અથવા પેન્સિલ સેલ વડે જે પ્રવાહ રચતા, પેન્સિલ સેલ વગેરે વડે જે પ્રવાહ રચાતા હોય એ પ્રવાહ સમય સાથે બદલાતા નથી હોતા. પણ આપણા ઘરમાં જે આવે છે ને, આપણા ઘરની અંદર ઓલ્ટરનેટિંગ કરંટ આવે છે, તો એ ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એ સમય સાથે બદલાતા હોય છે. એટલે એ એસી પ્રવાહ કહેવાય, એને ઓલ્ટરનેટિંગ કરંટ કહેવાય, સમય સાથે બદલાય. એટલે પ્રવાહ સમય સાથે બદલાતા પણ હોઈ શકે છે અથવા અચળ પણ હોઈ શકે છે. તો ચેપ્ટર નંબર 3 નામ છે વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત. ચાહે એસી પ્રવાહ હોય કે ચાહે ડીસી પ્રવાહ હોય, કોઈ પણ પ્રવાહ માટે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે કોઈ પણ એસી અથવા ડીસી કોઈ પણ પ્રવાહ માટે આઈ બરાબર ડીક્યુ બાય ડીટી એ કોઈ પણ પ્રવાહ માટે સાચું છે. હવે બે શક્યતાઓ છે, સમય સાથે પ્રવાહ બદલાતો હોઈ પણ શકે અથવા ના પણ હોઈ શકે. જો પ્રવાહ સમય સાથે અચળ રહેતો હોય તો એવું એક એક્ઝામ્પલ છે ડીસી પ્રવાહનું. I is equals to અચળ અથવા I is not અચળ. This is the example of DC current. This is the example of this is a alternating current. હવે માની લો કે I અચળ છે તો I બરાબર DQ by DT એ તો બધા માટે સાચું. તો DQ બરાબર I DT બંને બાજુ સંકલન લેતા, તો સંકલન ડીક્યુ બરાબર આઈ સંકલન આઈ ડીટી, સંકલન 1 ડીક્યુ એટલે ક્યુ થશે. અને મિત્રો આઈ અચળ છે એટલે બહાર આવી જાય અને સંકલન ડીટી થાય, અને સંકલન ડીટી એટલે ટી થશે. તો 10મા ધોરણમાં તમે ક્યુ બરાબર આઈ ટી, ક્યુ બરાબર આઈ ટી અથવા આઈ બરાબર ક્યુ બાય ટી તમે 10મા ધોરણમાં ભણ્યા છો ને, એ દરેક વખતે સાચું નથી. એ માત્ર અને માત્ર અને માત્ર, એ માત્ર અને માત્ર અને માત્ર જો અચળ વિદ્યુત પ્રવાહ હોય ને, સમય સાથે પ્રવાહ બદલાતો ના હોય, માત્ર એવા સંજોગોમાં જ સાચું છે, બધી વખતે એ સાચું નથી. એટલે આ જે સૂત્ર છે એ માત્ર જો પ્રવાહ અચળ હોય તો જ સાચું છે, જો પ્રવાહ સમય સાથે અચળ ના હોય તો આ સાચું નથી. જો પ્રવાહ સમય સાથે અચળ ના હોય તો I બરાબર ડીક્યુ બાય ડીટી યથાવત રાખવું પડે, અને આવા સંજોગોમાં ક્યુ શોધવા માટે, લુક એટ ધીસ, ક્યુ શોધવા માટે સંકલન આઈ ડીટી સૂત્ર વાપરવું પડે. એટલે જો પ્રવાહ અચળ ના હોય, જો પ્રવાહ અચળ ના હોય તો આવા સંજોગોમાં ક્યુ શોધવા માટે તમારે સંકલન આઈ ડીટી કરવું પડે અને આઈ શોધવા માટે ડીક્યુ બાય ડીટી કરવું પડે. તો મિત્રો આ બેઝિક ફરક છે અચળ પ્રવાહ અને સમય સાથે બદલાતો ના હોય તેવો પ્રવાહ. શું મિત્રો આ સમજમાં આવ્યો? આ ઉપરથી હું અમુક ક્વેશ્ચન તમને લખાવું છું, પણ તમે એકવાર આને એકવાર દેખી લો, ચેક કરી લો.
ओके सो लेट अस डिस्कस. चलो एक क्वेश्चन लखू छू, विचार जो. शू मित्र तमे मारो अवाज सांभळी शको छो? आगे ना. ओके फाइन. चलो क्वेश्चन एवो छे के कोई वाहक माथी पसार थतो विद्युत बल Q बराबर 5T² + 3T + 2 वडे अपाई छे. तो पहलू टी बराबर 0 थी टी बराबर 2 सेकंड माटे सरेराश प्रवाह અને બીજું ટી બરાબર 2 સેકન્ડ માટે પ્રવાહ શોધો. ચલો આવો ક્વેશ્ચન છે. ધીસ ઇઝ અ ક્વેશ્ચન. ચલો કોઈ મને કહેશે કઈ રીતે સોલ્વ કરીશું? ટી પ્રત્યે વિકલન કરવાનું. કોના માટે? પહેલા માટે કે બીજા માટે? પહેલા માટે. બીજા માટે 25. એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થાય. ડેલ્ટા ક્યુ એટલે Q2 - Q1 અપન સમયગાળો 2 - 0. ચલો Q2 નો મતલબ શું થયો? ક્યુ એટ 2 સેકન્ડ. તો 2 સેકન્ડ માટે વિદ્યુતભાર શોધો. તો 5 × 2² + 3 × 2 + 2 તો 28 કુલમ થશે. 4 × 5 = 20 ને 26, 26 × 2 = 28. અને Q1 એટલે ક્યુ એટ 0th સેકન્ડ. તો 0th સેકન્ડ નો વિદ્યુત ભાર 2 કુલમ થશે. જો 0 + 0 + 2. તો આમ સરેરાશ પ્રવાહ એટલે 28 - 2 / 2 કરશો ને તો 14 નહીં આવે, આન્સર 13 આવશે. આન્સર આવશે 13. તો સરેરાશ પ્રવાહ પૂછ્યો છે તો આન્સર 13 એમ્પિયર આવશે. અને બીજો ક્વેશ્ચન, તત્કાલીન અથવા ખાલી પ્રવાહ. તો પ્રવાહ કઈ રીતે મળશે મિત્રો? DQ / DT કરીએ એટલે આપણને પ્રવાહ મળશે. એટલે ડીડીટી ઓફ ક્યુની કિંમત મૂકી દઈએ. ક્યુની કિંમત છે 5T² + 3T + 2. ચલો વિકલન કરો તો શું આવશે મિત્રો આનું વિકલન? 10T + 3 આવશે. હવે આમાં જો તમે ટી બરાબર 2 સેકન્ડ મૂકી દેશો તો I ની કિંમત 2 સેકન્ડ મૂકી દો તો 23 એમ્પિયર આવશે. ચેમનું આવ્યું? T બરાબર 2 સેકન્ડ પરથી. શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? ઓકે ચલો હજી એક ક્વેશ્ચન તમને હું આપું એટલે વધારે ક્લિયર થાય. ક્વેશ્ચન એવો છે કે કોઈ વાહક પદાર્થ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I = 10T + 4 વડે અપાય છે.
तो प्रथम 10 सेकंड माटे तो प्रथम 10 सेकंड माटे विद्युत भार शोधो। चलो आवो क्वेश्चन छे। चलो कोई कैसा शुरू करू जोइए टी प्रत्यय संकलन करवानो बनेगा। पहली बात ये के शू अहीं आगळ प्रवाह अचल छे के अचल नथी? अचल नथी। अचल नथी कारण के प्रवाह नो सूत्र जे छे ए तमे देखो तो समय पर आधारित छे। એટલે અહીંયા આગળ I બરાબર આપ્યું છે કે સમય સાથે બદલાય છે ઇઝ નોટ અચળ। તો સમય સાથે બદલાય છે તો ક્યુ શોધવા માટે શું કરવું પડે મિત્રો? સંકલન કરવું પડે। પણ ક્યાંથી ક્યાં સંકલન કરીશું? 0 થી 10। હા તો કીધું જ છે ને પ્રથમ 10 સેકન્ડ એટલે 0 થી 10 સેકન્ડ। तो Q बराबर संकलन 0 થી 10 I નો સૂત્ર મૂકી દઈએ જે છે તે તો 10t + 4 = 10t + 4 dt। ચલો સંકલન કરીએ 10 12 આવી જશે t નું શું થાય? t² / 2 plus 4 bar संकलन 1 dt એટલે 4t। પણ ચોથી ચો 0 થી 10 એટલે 5t² + 4t 0 થી 10। પહેલા અપર લિમિટ 10 નો વર્ગ 100 प्लस 4 × 10 = 40 प्लस 540 माइनस 0 એટલે આન્સર આવશે 540 કુલંબ। શું મિત્રો આ સમજમાં આવ્યું? તો આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય તો જોવાનું લાગે પ્રવાહ અચળ છે કે નથી પછી સોલ્વ કરવું। તો મિત્રો તમને નોટ્સ છે ને આવતા લેક્ચર સુધીમાં મળી જશે, પરંતુ આજે અમુક ક્વેશ્ચન્સ મારે તમને કરાવવા છે। આજે હવે હું તમને ઓહમનો નિયમનો ક્વેશ્ચન ચલાવીશ। તમને ઓહમનો નિયમ ખબર હશે, 10માં ધોરણમાં ભણી ચૂક્યા હશો। કોઈને યાદ છે ઓહમનો નિયમ શું છે? Q બરાબર IR। ફરીથી બોલો। Q બરાબર IR। મિસ્ટેક। ફરીથી V = IR। હા V = IR આવશે ભાઈ। તો ઓહમનો નિયમ કંઈક આવો છે કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર, માની લો કે આ કોઈ વાહક, માની લઈએ કે આ કોઈ વાહક છે ઓકે, તો આ વાહક ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે આના બે છેડા વચ્ચે મેં બેટરી જોડી છે, આ પ્લસ આ માઇનસ, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે। મિત્રો હજી આજનો લેક્ચર 1.5 કલાક ચાલશે, કોઈ મહેરબાની કરીને કોઈએ જવું નહીં। આ લેક્ચર ખૂબ જ મહત્વનો છે, આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે, કોઈ પણ મહેરબાની કરીને આમાંથી કેન્સલ બહાર ના નીકળતા। તો ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને આ વાહકમાંથી વહેતો પ્રવાહ, ધારો કે વાહકમાંથી વહેતો પ્રવાહ I છે, જે પ્રવાહ વહી રહ્યો છે ધારો કે તે I છે,
वाहक माथी वहतो प्रवाह धारो के आई छे तो निश्चित भौतिक परिस्थितियों में एवं मालूम पड़े छे के बे छेड़ा वच्चे नो विद्युत स्थितिमान नो तफावत अने तेमाथी वहेतो प्रवाह नो गुणोत्तर अचल होय छे अने आ अचल गुणोत्तर ने ज वाहक नो अवरोध कहे छे। अचल गुणोत्तर ने ज वाहक नो अवरोध कहे छे। तो मित्रों आना पर थी कही शकाय के अवरोध नो एकम शू थशे। बोलो कोई कहे छे अवरोध नो एकम शू थशे? वोल्ट प्रति कूलम। कूलम क्या थी आवे? वोल्ट प्रति एम्पियर। प्रति एम्पियर। पण महान वैज्ञानिक जॉर्ज साइमन ओहम ના માનમાં અવરોધ નો એકમ ઓહમ લખાય છે, એનો સિમ્બોલ ઓમેગા છે। યાદ રાખજો મિત્રો અવરોધ નો આધાર વી કે આઈ પર આધારિત નથી। અવરોધ વી કે વોલ્ટેજ લાગુ પડેલા વોલ્ટેજ કે પ્રવાહ આઈ પર આધારિત નથી। જો પ્રવાહ વોલ્ટેજ વધારશો ને બે છેડા વચ્ચે તો પ્રવાહ પણ વધી જશે પણ અવરોધ તો અચળ રહેશે। અવરોધ ત્રણ બાબત પર આધારિત છે। અવરોધ ત્રણ બાબત પર આધારિત છે। ટોપિક નું નામ છે ઓહમ નો નિયમ। અવરોધ ત્રણ બાબત પર આધારિત છે મિત્રો। કઈ કઈ ત્રણ? બાબતો પર આધારિત છે। પહેલું દ્રવ્યની જાત। સ્વાભાવિક રીતે અલગ અલગ પદાર્થો માટે અવરોધ અલગ અલગ હોય। ધાતુ માટે અવરોધ ઓછો હોય, એમાંથી સહેલાઈથી વહન થાય, પણ લાકડું કાચ એસ્બેસ્ટોસ નો અવરોધ વધારે હોય એટલે દ્રવ્યની જાત પર તો આધારિત હોય જ, સ્વાભાવિક છે। બીજી વસ્તુ તાપમાન પર આધારિત છે। વાહક પદાર્થ માં તાપમાન વધે તો અવરોધ વધે છે, પણ અર્ધવાહકોની અંદર જો તાપમાન વધે તો અવરોધ ઘટે છે, એટલે અવરોધ તાપમાન પર પણ આધારિત છે। અને ત્રીજી વસ્તુ એ વાહકના પરિમાણ એટલે કે લંબાઈ આડછેદ વગેરે પર પણ આધારિત છે। પરિમાણ પર પણ આધારિત છે, અમુક અંશે દબાણ પર પણ આધારિત કહી શકાય, કારણ કે દબાણમાં જો ફેરફાર કરવામાં આવે તો તાપમાનમાં પણ ફેરફાર થતો હોય છે, એટલે અમુક અંશે દબાણ પર પણ આધારિત છે એવું કહી શકાય। જે પદાર્થો, જો મિત્રો ઓહમનો નિયમ છે ને મૂળભૂત અને સાર્વત્રિક નથી। ફિઝિક્સમાં ચાર નિયમો મૂળભૂત નિયમો છે, રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ અને વિદ્યુતભાર સંરક્ષણ। આ ચાર નિયમો મૂળભૂત છે, આ ચાર મૂળભૂત નિયમો છે। ઓહમનો નિયમ એ મૂળભૂત નથી, એટલે બધા જ પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા નથી। ધાતુ પદાર્થો અને બીજા અમુક પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે છે, પણ બધા જ પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા નથી। ઓહમનો નિયમ સાર્વત્રિક નથી। જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે એને ઓહમિક પદાર્થો કહેવાય, અને જે રચનાઓ ઓહમના નિયમનું પાલન ના કરે એને નોન ઓહમિક કહેવાય। જે પાલન કરે એને ઓહમિક કહેવાય, જે પાલન ના કરે એને નોન ઓહમિક કહેવાય। તો ઓહમના નિયમનું જે પાલન કરતા હોય એ બધા પદાર્થોને ઓહમિક કહેવાય, જે પાલન નથી કરતા એને નોન ઓહમિક કહેવાય। પણ જે પદાર્થો ઓહમિક છે, જે ઓહમના નિયમનું પાલન કરે છે, તો જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા હોય એના માટે જો આપણે આઈ વર્સિસ વી નો આલેખ દોરીએ, એના માટે જો આઈ વર્સિસ વી નો આલેખ દોરવામાં આવે તો કેવો આલેખ મળશે? કોઈ કહેશે મને?
જે ઓહમના નિયમનું પાલન કરે તો એમાં તો i ચલે છે, v / i બરાબર અચળ નો મતલબ શું થયો કે v ચલે છે i, v ચલે છે i અથવા i ચલે છે v થા, એટલે i વર્સિસ v નો આલેખ કેવો મળશે મિત્રો? સુરેખ 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 મળે. જે ઓહમનો નિયમનું પાલન કરતા હોય એના માટે i વર્સિસ v નો આલેખ સુરેખ મળે છે. તો મિત્રો તમે સમજ્યા? ચલો આ આલેખ નો ઢાળ શું આવશે? તો કે ભાઈ ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા વી, અર્થાત આ તો આઈ બાય વી થયું, આ તો વન અપોન આર થયું. તો આલેખ નો ઢાળ વન અપોન આર છે. મિત્રો એક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં મેં ક્વેશ્ચન દેખ્યો હતો, એમાં એવું કંઈક પૂછ્યું હતું કે આ રીતે બે આલેખ હતા અને એવું આપ્યું હતું કે એક તાપમાન ટી વન છે અને એક તાપમાન અચળ તાપમાન ટી ટુ એ દોરેલો આલેખ છે. વાહક પદાર્થ માટેની વાત હતી. તો ક્વેશ્ચન એવો હતો, બસ ખાલી આલેખ આપ્યો હતો અને પૂછ્યું હતું કે કયું તાપમાન મોટું, ટી વન મોટું કે ટી ટુ મોટું. વાહક પદાર્થો માટે એકવાર ટી વન તાપમાને આલેખ અને એકવાર ટી ટુ તાપમાને આલેખ એવું હતું. અને હવે એવું પૂછવામાં આવ્યું હતું કે કયું તાપમાન મોટું છે. તો મિત્રો આર છે ને એ વન અપોન આર છે. હવે વાહક પદાર્થ માટે તમને જાણતા હશો કે વાહક પદાર્થ માટે જો તાપમાન વધારવામાં આવે ને તો ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ વધી જાય, એટલે અવરોધ વધી જાય. એકચ્યુઅલમાં તો અવરોધ વધી જાય તો ઢાળ વધશે કે ઘટશે? ઘટશે. એટલે જેનો ઢાળ ઓછો એનો તાપમાન, જેનો ઢાળ ઓછો એનો તાપમાન વધારે વધારે વધારે. તો હવે મને કહો કે ટી વન અને ટી ટુ પૈકી કોનો કોનો ઢાળ ઓછો છે? ટી ટુ. ટી ટુ એ ટી ટુ તાપમાન મોટું હશે. તો આ આલેખ પરથી કહી શકાય કે T2 is greater than T1. આલેખ પરથી કહી શકાય કે T2 is greater than T1. મિત્રો ઓહમના નિયમ મેં તમને વાત કરી કે એ મૂળભૂત અને સાર્વત્રિક નથી. ઓહમના નિયમની અમુક મર્યાદાઓ છે. બધા જ પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા નથી. ઓહમના નિયમની અમુક મર્યાદાઓ છે. તો ઓહમના નિયમની કઈ કઈ મર્યાદાઓ છે? ઓકે, તો સૌથી પહેલું, અમુક પદાર્થો એવા હોય છે કે જેના માટે i વર્સિસ v સંબંધો આ આલેખ સુરેખ હોતા નથી, અરેખીય હોય છે. કયા કયા પદાર્થો? તો અર્ધવાહક, બેઝિકલી અર્ધવાહકો માટે i વર્સિસ v નો આલેખ અરેખીય હોય છે. તમે ભવિષ્યમાં અર્ધવાહક પદાર્થો માટે i વર્સિસ v ના આલેખ દોરવાના આવશે તમારે ભવિષ્યમાં, તો કંઈક આવા આલેખ મળશે. તો જો તમે એ રેખીય નથી, અરેખીય છે. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા, ઓહમના નિયમ અનુસાર જો આલેખ સુરેખ હોય ને, તો આલેખ જો સુરેખ હોય તો પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજની એક અને માત્ર એક જ કિંમત મળે. પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજની એક અને માત્ર એક જ કિંમત મળે. તો જો આલેખ ઓહમના નિયમનું પાલન થતું હોય તો સ્પષ્ટ છે કે પ્રવાહની એક કિંમત માટે વોલ્ટેજની એક અને માત્ર એક જ કિંમત મળે. પણ મિત્રો ભવિષ્યમાં લાઇટ એમિટિંગ ડાયોડમાં આપણે ભણીશું, લાઇટ એમિટિંગ ડાયોડ ની અંદર આપણે એવું ભણીશું કે આલેખ કઈક આવો મળે છે. તો પ્રવાહના એક જ મૂલ્ય માટે, પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજની જો બે ત્રણ કિંમતો મળે છે, જ્યારે ઓહમના નિયમ અનુસાર આવું થવું જોઈએ નહીં. એટલે એક તો એની મર્યાદા છે ભાઈ,
કે અમુક પદાર્થો માટે આઈ ના એક જ મૂલ્ય માટે વોલ્ટેજ ની એક કરતા વધારે મૂલ્ય મળે છે, જે ઓહમ ના નિયમ અનુસાર થવું ના જોઈએ, તો એની મર્યાદા થઈ. ત્રીજી વસ્તુ મિત્રો, ઓહમ નો નિયમ એવું કહે છે કે બેટરી ગમે તે રીતે જોડો, પ્લસ માઇનસ ના બદલે માઇનસ પ્લસ કરો ને, એટલે બેટરી ની પોલારિટી ચેન્જ કરો તો પણ આલેખ સુરેખ જ મળવો જોઈએ. જ્યારે અમુક પદાર્થો એવા છે કે જેના માટે આઈ વર્સિસ વી નો આલેખ બેટરી ની સંજ્ઞા વોલ્ટેજ ની સંજ્ઞા પ્લસ અને માઇનસ બદલાઈ જાય ને, તો આખો આલેખ બદલાઈ જાય છે. એ ભવિષ્યમાં તમે શીખશો. આલેખ આઈ વર્સિસ વી નો આલેખ વી ની સંજ્ઞા એટલે કે વોલ્ટેજ ના પ્લસ માઇનસ પર પણ આધારિત છે. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ થર્ડ મર્યાદા. તો મિત્રો, એવા પદાર્થો છે કે જેમાં આઈ વર્સિસ વી નો સંબંધ વોલ્ટેજ કઈ રીતે જોડ્યા છે, પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ, એના પર પણ આધારિત છે. તો આ બધી ઓહમ ના નિયમ ની મર્યાદાઓ છે. તો મિત્રો, મેં તમને ઓહમ નો નિયમ અને તેની મર્યાદાઓ શીખવાડી. હવે થોડી વધારે આગળ વધીએ. ચલો, અવરોધ ના વ્યસ્ત ને મિત્રો, અવરોધ ના વ્યસ્ત ને વાહકત્વ, અવરોધ ના વ્યસ્ત ને વાહકત્વ ઇંગ્લિશમાં એને કંડક્ટન્સ કહેવાય. કંડક્ટન્સ કહે છે. અવરોધ ના વ્યસ્ત ને કંડક્ટન્સ કહેવાય. એટલે વન અપોન આર, એને જી વડે દર્શાવીએ તો જી બરાબર વન અપોન આર. તો મિત્રો, આનો એકમ શું હશે? કોઈ કહેશે મને? ચલો, કોઈ કહેશે આનો એકમ શું હશે? ઓહમ ઇન્વર્સ, એમ્પિયર પ્રતિ વોલ્ટ. એટલે વન અપોન ઓહમ, એટલે ઓહમ ઇન્વર્સ. પણ મજાની વાત એ છે કે આ ઓહમ ઇન્વર્સ ને ઉલટો ઓહમ પણ લખાય. કોઈ દિવસ વિચાર્યું આ મીટર ઇન્વર્સ હોય તો આને આપણે ઉલટો મીટર લખીએ એવું બને કોઈ દિવસ? તો અહીંયા થાય છે એવું. ઓહમ ઇન્વર્સ ફિઝિક્સમાં બને. અને ખતરનાક વસ્તુ એ છે કે ચલો, એ તો બરાબર છે કમ્બખત કે ઓહમ ઉલટો કર્યો, પણ કમ્બખત સ્પેલિંગ એ ઉલટો કર્યો. મોહ, અને મોહ કહેવાય, મોહ ઊંચાઈ મોહ. તો આને કહેવાય ઓહમ, આને કહેવાય મહ. તો એનો સંજ્ઞા ઉલટી કરીને કંબખત સ્પેલિંગ એ ઉલટો કર્યો. મજાની વાત. હવે તો મિત્રો, ઓહમ નો નિયમ અને એની વાત પતી ગઈ. હવે મિત્રો, અવરોધ પરિમાણ પર આધારિત છે મેં તમને વાત કરી. તો અવરોધ નો પરિમાણ પર કઈ રીતે આધાર છે એ હવે આપણે શીખીએ છીએ. અવરોધ પરિમાણ પર કેવી રીતે આધારિત છે એ હવે હું તમને શીખવી રહ્યો છું. નવો ટોપિક સ્ટાર્ટ થઈ રહ્યો છે. ટોપિક નું નામ છે અવરોધ નો પરિમાણ પર નો આધાર. તો મિત્રો, પ્રયોગો દર્શાવે છે ને, જ્યારે જ્યારે મિત્રો પ્રયોગો દર્શાવે છે એવું લખવાનો મતલબ શું કરવાનો? સ્વીકારી લેવાનું, આપણે સ્વીકારવાનું. તો પ્રયોગો એવું દર્શાવે છે કે પ્રયોગો પરથી એવું માલુમ પડે છે કે અવરોધ એ લંબાઈના સમ, વાહકની લંબાઈના સમ પ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં. આમ તો તમે થોડું વિચારો તો પણ રિયલાઇઝ થઈ જ જાય. તમે રસ્તા પર જાઓ છો તો રસ્તો જેટલો લાંબો હશે એટલું તમને માર્ગમાં રૂકાવટ વધારે નડશે, એટલે અવરોધ લંબાઈના સમ પ્રમાણમાં. પણ રસ્તો જેટલો પહોળો હશે, પહોળો એટલે રૂકાવટ ઓછી નડે, એટલે કે આડછેદના તાર જેટલો જાડો હશે, આડછેદ જેટલો મોટો હશે એટલી રૂકાવટ ઓછી, એટલે અવરોધ લંબાઈના સમ પ્રમાણમાં આડછેદના વ્યસ્ત પ્રમાણમાં. તો આ ચલે છે સાઇન દૂર કરીએ એટલે અચળાંક આવશે. આ અચળાંક રો ને, આ અચળાંક રો ને વાહકની અવરોધકતા કહે છે. તો રો ને અવરોધકતા કહેવાય.
મિત્રો અવરોધકતાનો આધાર માત્ર અને માત્ર એ દ્રવ્યની જાત અવરોધકતા માત્ર દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે તે માત્ર દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે મિત્રો યાદ રાખજો અવરોધકતા પરિમાણ પર આધારિત નથી તે પરિમાણ પર આધારિત નથી યાદ રાખજો ચલો અવરોધકતાને સૂત્રનો કરતા બનાવીએ તો શું બનશે આર એ અપોન એલ થશે આના ઉપરથી મને કહો કે અવરોધકતાનો એકમ શું લખવો જોઈએ મારે ઓહમ ઇન્ટુ મીટર ઓહમ ઇન્ટુ મીટર ઓહમ મીટર સ્ક્વેર અપોન મીટર એટલે આનો એકમ ઓહમ ઇન્ટુ મીટર થશે અવરોધકતા અવરોધકતા ના વ્યસ્તને વાહકતા કહે છે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય અવરોધકતા તો વાહકતા અવરોધકતા તો વાહકતા ક્યુકે તાલ સે તાલ મિલા તો અવરોધકતાનો જો વ્યસ્ત લઈએ તો એને વાહકતા કહેવાય તો મિત્રો વાહકતાનો એકમ શું હશે મિત્રો કોઈ કહેશે ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ 1 અપોન ઓહમ મીટર એટલે મોહ મીટર મીટર ઇન્વર્સ આનો એકમ મોહ મીટર ઇન્વર્સ થાય તો મિત્રો આ તમને અવરોધકતા અને વાહકતા વિશે માહિતી આપી ચલો હવે હું 3-4 એમસીક્યુ શીખવાડું છું હવે 7-1 મિનિટ હું લેક્ચર લઈશ પછી તમને છોડીશ 7 મિનિટ ધ્યાન આપજો ખૂબ જ મહત્વના એમસીક્યુ ડિસ્કસ કરી રહ્યા છીએ મિત્રો ક્વેશ્ચન એવો છે કે એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે તો તારનો અવરોધ શું થાય તારને ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ શું થાય ચલો કોઈ કહેશે મને ડબલ રોંગ આન્સર અડધો અડધો રોંગ આન્સર એટલો જ અવરોધ થાય રોંગ આન્સર ચાર ગણો થાય કારણ કે તમે તારને ખેંચો ને તો લંબાઈ બમણી થાય તો આડછેદ અડધો પણ થાય તો આડછેદ અડધો ને લંબાઈ બમણી તો કુલ 4 ગણું થઈ જશે અથવા બીજી રીતે ચલો મારી વાત સાંભળો 5 ગ્રામ નો તાર હોય તો એને ખેંચીને લંબાઈ બમણી કરીએ તો એ 10 ગ્રામ નો થઈ જાય હા કે ના 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 થાય એટલે દ્રવ્યમાન તો એનું એ જ રહે દ્રવ્યમાન ઇઝ ઇક્વલ ટુ કદ ગુણ્યા ઘનતા કદ ગુણ્યા ઘનતા મિત્રો ચાંદી નો તાર હોય અને ખેંચીને લંબાઈ બમણી કરું તો સોનાનો થઈ જશે ચાંદીના તારને ખેંચીને લંબાઈ બમણી કરે તો શું એ સોનાનો થશે ના થાય ના થાય એટલે ઘનતા તો ચાંદીની ચાંદી જ રહેશે એટલે બંને સાઈડથી ઘનતા ઉડી જાય તો એનો મતલબ શું થયો કે કદ અચળ રહે તારને ખેંચ્યા બાદ કે ખેંચ્યા પહેલાનું કદ જે હતું એ કદ તો અચળ જ રહે છે તો મિત્રો યાદ રાખજો તારને જ્યારે ખેંચવાની વાત આવે ને ત્યારે તેનું કદ હંમેશા અચળ રહેતું હોય છે દેટ ઇઝ ટુ બી નોટેડ હવે આ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે શું કરવાનું ખબર છે જેના વિશે ઇન્ફોર્મેશન આપી હોય ને એના વડે ગુણવાનું અને ભાગવાનું એલ વડે ગુણ્યું અને ભાગ્યું લંબાઈ વિશે માહિતી આપી હતી તો લંબાઈ વડે ગુણીને ભાગ્યું તો આ થઈ જશે રો એલ સ્ક્વેર અપોન આડછેદ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય હવે મિત્રો તમને ખબર છે કે તારને ખેંચતા કદ તો અચળ જ છે અને યાદ કરો અવરોધકતા તો પરિમાણ પર આધારિત છે જ નહીં અવરોધકતા તો પરિમાણ પર આધારિત છે જ નહીં તો આર ચલે છે શું આવશે મિત્રો એલ સ્ક્વેર
એટલે હંમેશા યાદ રાખજો જયારે તારને ખેંચવાની વાત આવે, તારને ખેંચવાની વાત હોય ત્યારે હંમેશા આર ચલે છે એલ નહીં પણ આર ચલે છે એલ સ્ક્વેર થાય. આના પરથી કહી શકાય કે આર ડેશ અપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એલ ડેશ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. લંબાઈ બમણી થાય છે તો 2l upon l the whole square, 2 નો વર્ગ 4. તો આમ સાબિત થાય છે કે r ડેશ બરાબર 4r. r ડેશ બરાબર 4r સાબિત થાય છે. ચલો હજુ એક ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ચલો હવે ક્વેશ્ચનનો આન્સર આપજો મિત્રો. તારને 20 ઓહમ અવરોધ ધરાવતા તારને ખેંચીને ખેંચતા તેના આડછેદની ત્રિજ્યા અડધી બને છે. તો તારનો નવો અવરોધ, ચલો કહેશો કોઈ? 80. રોંગ આન્સર. ચલો છે કોઈ? માઇકલાલ 320 આન્સર આવશે. માહિતી છે તો જેના વિશે માહિતી હોય એના વડે ગુણવું અને ભાગવું. તો આર બરાબર રો વી અપોન એ સ્ક્વેર થશે. પણ મિત્રો આડછેદ નું ક્ષેત્રફળ તો પાય આર સ્ક્વેર છે અને પાય આર સ્ક્વેર નો વર્ગ પાછો કરવાનો છે ભાઈ, એટલે પાય સ્ક્વેર આર ની 4 ઘાત થાય. તો હવે કહી શકાય કે આર ચલે છે રો અચળ, વી અચળ, પાય સ્ક્વેર અચળ. તારને ખેંચવામાં આવે તો અવરોધકતા કે કદ ના બદલાય. તો આડછેદ ની ત્રિજ્યા ની 4 ઘાત નો વ્યસ્ત પ્રમાણ. તો આર ડેશ અપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ છેદમાં આર ડેશ અંશમાં આર ની 4 ઘાત. પણ રકમમાં આપ્યું છે કે નવી ત્રિજ્યા તો બીજા ભાગની છે. ભાઈ તો છેલ્લે 2 ની 4 ઘાત એટલે કે 16 બાકી રહેશે. તો આમ આર ડેશ બરાબર 16 ગણો, 20 × 16 એટલે 320 ઓહમ આન્સર આવશે. ચલો ક્વેશ્ચન એવો છે, હજી એક ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે તારને ખેંચીને તેની લંબાઈ તેની અવરોધકતા ખાલી જગ્યા. તો શું આન્સર આવશે કોઈ કહેશે? અવરોધકતા ખાલી જગ્યા. બોલો શું આન્સર આવશે? બોલો. 9મા ભાગની અવરોધકતા પહેલા જેટલી દ્રશ્ય પર આધારિત નથી. આથી ના બદલાય. અવરોધકતા એની એ જ રહેશે. સમજ પડ્યો મિત્રો? સમજ પડ્યો? હા સર. ચલો હવે એક ક્વેશ્ચન તમારે ઘરે સોલ્વ કરીને લાવવાનો છે. ક્વેશ્ચન એવો છે કે તારને ખેંચીને લંબાઈમાં 10% વધારો કરતા
અવરોધમાં થતો વધારો ખાલી જગ્યા ટકા થાય. ચલો આ ક્વેશ્ચન તમને હું જાતે ટ્રાય કરવા માટે આપું છું. સર 1.21%? 21% ઇઝ ધ રાઈટ આન્સર. 21% ઇઝ ધ રાઈટ આન્સર. છતાં પણ હું નેક્સ્ટ ટાઈમ સમજાવી દઈશ તમને કઈ રીતે આવ્યું. તો મિત્રો આજનો સેશન હવે હું અંત કરી રહ્યો છું. શનિવારે આપણે શુક્રવારે આપણે પાછા સ્કેડ્યુલ પ્રમાણે મળીશું. પણ કાલે તમારી 100 માર્ક્સની એક્ઝામ છે મિત્રો. આઈ હોપ કે તમે એક્ઝામ તૈયાર કરશો વ્યવસ્થિત. 50 માર્ક્સના એમસીક્યુ, 50 માર્ક્સનું સબ્જેક્ટિવ, વ્યવસ્થિતપણે એક્ઝામની તૈયારી કરીને લખવી. આજનો સેશન મિત્રો હવે હું અંત કરી રહ્યો છું.